નમસ્કાર. બુક્સબડીમાં પુસ્તકોના અવનવા વાતોની સફરમાં હું જિજ્ઞેશ આપ સૌનું હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, પુસ્તકોની વાતોની અંદર આજે મારે વાત કરવી છે એક ઉર્દુ નાટકની, જેનું નામ છે જિસ લાહોર નહીં દેખ્યા વો જન્યા હી નહીં હૈ, નાટ્યકાર અઝગર વજાહત. દોસ્તો, ભારતની અંદર વિભાજનને કેન્દ્રમાં રાખીને ઘણી બધી નવલકથાઓ, વાર્તાઓ અને કવિતાઓ લખવામાં આવી છે, પરંતુ નાટકો જબલે જ લખાયા છે. અને તેમાંય અઝગર વજાહત દ્વારા લખાયેલું આ નાટક જિસ લાહોર નહીં દેખ્યા વો જન્મ્યા નહીં હૈ, એ ભારતની અંદર નવરંગ સામાયિકની અંદર 1990માં પ્રકાશિત થાય છે અને હબીબ તનવીર દ્વારા તેને રંગમંચ ઉપર પ્રસ્તુત કરવામાં આવે છે. ત્યારબાદ દેશ અને વિદેશમાં તેના 500થી વધારે શોઝ થાય છે અને છેલ્લા 20 વર્ષના સમયગાળાની અંદર નાટકની અંદર જે લખનવી ઉર્દુ અને જે પંજાબી ભાષાના લેખાની વાત કરવામાં આવી છે, કદાચ પ્રયોગશીલ નાટક તરીકે આ નાટકની ચર્ચા જેટલી સૌથી વધારે થઈ છે એટલે કદાચ બીજા કોઈ નાટકોની ન પણ થઈ હોય. આ નાટક દેશના આઝાદ થયાના 43 વર્ષ પછી લખવામાં આવ્યું છે અને આ નાટકના ઘણા બધી ભાષાઓમાં રૂપાંતરણ થયું છે. તેમાંથી હિન્દીમાંથી ગુજરાતી રૂપાંતરણ ડૉક્ટર શરીફાબેન વીજળીવાળા કરી આપે છે. અને મહત્વની બાબત એ છે કે આ નાટકને દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કરવામાં આવેલ છે. તો આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે આ પુસ્તક જે છે એ માર્કેટમાં અવેલેબલ છે, તમે સૌ ખરીદો અને વાંચો એવી આપને નમ્ર વિનંતી છે. ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા અમદાવાદથી આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. મૂલ્ય 125, 96 પાનામાં વિભાજિત છે. જૂન 2011માં તેની પ્રથમ આવૃત્તિ થઈ હતી. ત્યારબાદ 2017 અને 2019માં તેને પુનઃમુદ્રિત કરવામાં આવ્યું છે. 2 યુનિવર્સિટીની અંદર આ પુસ્તક અભ્યાસક્રમમાં છે. અને મહત્વની બાબત એ છે કે દેશના આઝાદ થયાના 43 વર્ષ પછી શું કામ આ નાટક લખવાની અઝગર વજાહતની જરૂરત પડી? તો આપણે સૌ આપણો ઇતિહાસ ભૂલી જતા હોઈએ છીએ. આપણા ઇતિહાસમાં કરેલી ભૂલોને આપણે ફરીથી ન દોરાવી અને શાંતિ, ચેન અને અમનથી પછી હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કોઈ પણ જાતિના લોકો એકતાની સાથે રહે અને ઝઘડાઓથી દૂર રહે અને કદાચ માનવતા પ્રગટે એ હેતુથી આ નાટક લખવામાં આવ્યું છે. જ્યારે ચારેય દિશામાંથી તોડવાની, છૂટા પડવાની, ધર્મના નામે લડી મરવાની વાત કરવામાં આવે છે, ત્યારે આ નાટક જોડવાનું, એક કરવાનું અને ધર્મની સાચી સમજ આપણને આપે છે. મિત્રો, દેશના આઝાદીના 43 વર્ષ પછી લખાયેલું આ નાટક ભારત વિભાજનને કેન્દ્રમાં રાખેલી એક નાનકડી વાર્તા છે. વાર્તા એવી છે કે જે મિર્ઝા ફેમિલી છે એ લખનૌમાંથી લાહોર ગતી રહી છે ભારત પાકિસ્તાનના ભાગલાને લીધે, અને એમને જે 22 માળાની જે હવેલી અલર્ટ કરવામાં આવી છે એ હવેલી એ રતનજી ઝવેરીની છે અને એની માતા એ જ હવેલીમાં રહે છે અને એ ઘર છોડવાની ના પાડે છે. મિર્ઝા પરિવાર ઘણા બધા તુક્કાઓ લગાવીને આ સ્ત્રીને ઘરની બહાર કાઢવાની કોશિશ કરે છે. કસ્ટડીન ઓફિસમાં જઈને ફરિયાદ નોંધાવે છે, પરંતુ કસ્ટડીયન ઓફિસવાળા ઓફિસર એવું કહે છે કે જો તમે ફરિયાદ નોંધાવશો તો કદાચ અમારા જે ઉપરી અધિકારી છે એ એમના કોઈ સગાવાળા સિંધી પરિવારને આ હવેલી આપી દેશે અને તમે 22 માળની જે હવેલી છે તેમાંથી હાથ ધોઈ બેસીશો. અને તમને ખબર છે કે ઘણી બધી વિપદાઓ જે વેઠી હતી તેમણે આશ્રિત તરીકે અને ઘણા બધા સમસ્યાઓ પછી એમના ઘર મળ્યું હતું, તો હવે ઘર છોડવા રાજી નથી. શરૂઆતની અંદર એ જે જાવેદ છે મિર્ઝા પરિવારનો જે દીકરો એને મારી નાખવાની કોશિશ કરે છે, એવું ગોઠવણ એક કરી નાખે છે, પરંતુ એ વસ્તુ સક્સેસ જતી નથી. આ પરિવાર કઈ પણ રીતે આ ડોસીને ઘરમાંથી બહાર કાઢવાની કોશિશ કરે છે, પરંતુ નાટકના પ્રવાહની અંદર ધીમે ધીમે આ જે માઈ છે એ લોકોને લાહોરથી પરિચિત કરે છે, લાહોરની વાતો કરે છે, એમને જે નાના મોટા સમસ્યાઓ થાય ત્યારે એમને મદદ કરે છે, પાણીની જે સુવિધાઓ નથી તો ત્યારે પાણી આપે છે, ઘરમાં રસોઈ માટે લાકડા નથી તો એ લાકડા આપે છે. તો આ જે ફેમિલી છે એને પોતાના જે ઘરમાંથી આ ડોસી છે એને કાઢવાની કોશિશ કરે છે અને ડોસી એ જ ઘરમાં આવીને એ લોકોની મદદ કરે છે, કારણ કે એની અંદર માણસાઈ મરી નથી ગઈ, એ ભારત નથી ગઈ અને પાકિસ્તાનમાં જ રહે છે. એનું કારણ એ છે કે એનો દીકરો જે રતન ઝવેરી છે એ ભારત ગયો છે એક હિન્દુ ડ્રાઈવરને શોધવા માટે, કારણ કે એમનો જે ડ્રાઈવર હતો એ મુસ્લિમ હતો અને ભારત પાકિસ્તાનના ભાગલા પછી એ પાકિસ્તાન નહોતો છોડવાનો, લાહોર નહોતો છોડવાનો. માટે જે રતન ઝવેરી છે એ
ડ્રાઈવર શોધવા ગયો છે અને અત્યાર સુધી પાછો આવ્યો જ નથી, અને એ જાણી ગઈ છે માઈકી એનો દીકરો કે ક્યારેય પાછો નથી આવવાનો. તો આટલી બધી દુઃખ અને વિપદા હોવા છતાં પણ એ જીવે છે, અને એના પરિવારમાં જે સદસ્યો છે એને પોતાને ગણીને જીવે છે, અને નાટકમાં ધીમે ધીમે આગળ એ લોકો બંને હળીમળીને રહેવા માંડે છે. અને એકવાર જે પહેલવાન છે એને આ બધી વસ્તુઓ ગમતી નથી કે આ ડોસી જે છે રાવીના કિનારા પર જઈને પૂજા પાઠ કરે છે, એક મુસ્લિમ પરિવારમાં રહીને હિન્દુ ધર્મ પાળે છે, હિન્દુ ધર્મની વાતો કરે છે, અને આ પહેલવાન એવો વ્યક્તિ છે જેને ધર્મ વિશે કશું જ ખબર નથી, જે 5 ટાઈમની નમાઝ નથી પડતો, એ મૌલાના પાસે જઈને એ આ બધી ફરિયાદો કરે છે. અને મૌલાના બહુ અદ્ભુત પાત્ર છે, બહુ અદ્ભુત એને જવાબ આપે છે કે તમે બીજાના ધર્મને ખરાબ ના કહો તો કોઈ આપણા ધર્મને ખરાબ નહીં કહે, તમે કોઈ બીજાના ભગવાનને ગાળ ના આપો જેથી કોઈ આપણા ભગવાનને ગાળ ના આપે. અને મૌલાના જે છે એને ધર્મની સાચી સમજ છે, અને એ પહેલવાનને સાચી સમજ આપે છે. પહેલવાનને ગુસ્સો છે કે જે 22 માળની હવેલી હતી એને મળી નથી, અને એ ઘણી બધી રીતે હવેલીને પચાવી પાડવાની કોશિશ કરે છે પરંતુ એ સફળ જતો નથી. અને આ જે હિન્દુ ડોસી છે ભારત ગઈ નથી, અને મુસ્લિમ પરિવારમાં રહીને હિન્દુ ધર્મ પાળી રહી છે, અને મિર્ઝા ફેમિલી એનો કોઈ જ વિરોધ કરતી નથી, ને બંને હળીમળીને રહે છે, આ વસ્તુ એનાથી જોવાતી નથી. ધર્મના નામે ધર્મની આડે એ ડોસીને બહાર કાઢવાની કોશિશ કરે છે. મજાની વાત એ છે કે 16 અંકમાં વિભાજિત આ નાટકના પ્રત્યેક અંકના અંતમાં જે દ્રશ્ય હોય છે અને અનુરૂપ એક ગઝલ મૂકવામાં આવી છે, નાસિરની ગઝલો મૂકવામાં આવી છે. આ નાટકનું એક વિલક્ષણ પાસું કહેવાય કે જે ગઝલકાર હતો એને જ એક પાત્ર તરીકે આ નાટકની અંદર લેવામાં આવેલા છે, અને નાટકના પ્રત્યેક નાટકના અંકમાં 16 16 અંકમાં નાસિરની ગઝલો મૂકવામાં આવી છે. અલી ચાવડાના જે જગ્યા દુકાન છે ત્યાં નાસિર અને એનો મિત્ર ભેગા થાય છે, પહેલવાન ભેગા થાય છે, અને તેમનો જે ચર્ચાઓ થાય છે ધર્મને લઈને, માણસાઈને લઈને. અને નાટકના અંતમાં એવું થાય છે કે માઈ ઘર છોડીને જતી રહી છે, જે માઈ ક્યારે પોતાનું ઘર છોડવા રાજી નહોતી એ લોકોની મદદ કરે છે, આખો દિવસ એ ઘરે આવતી જ નથી, એ લોકોની દવા દારૂ બનાવીને આપે છે, લોકોના ઘરના કામ કરે છે, લોકોને લાહોર વિશે માહિતગાર કરે છે, પરંતુ એને ખબર છે કે હું અહીં રહીશ તો આ પહેલવાન લોકો મિર્ઝા પરિવારને જીવા નહીં દે, અને જે ડોસી પોતાના ઘરમાંથી જવા રાજી નહોતી થતી એ મિર્ઝા પરિવાર માટે જવા માટે રાજી થઈ જાય છે, પરંતુ નાસિરને લોકો એને જોઈ જાય છે અને રોકી લેવામાં આવે છે, હૃદય રોગના હુમલાને કારણે એનું મૃત્યુ થઈ જાય છે. અને એ હિન્દુ હતી માટે છેલ્લા એના જે અગ્નિ સંસ્કાર છે એ હિન્દુ વિધિ પ્રમાણે થવા જોઈએ, એ મુજબ આ તમામ મુસ્લિમ લોકો, ત્યાં કોઈ હિન્દુ બચ્યું નથી, કોઈ સગાવાળું બચ્યું નથી, તો જે મિર્ઝા સિકંદર મિર્ઝા છે એની ચિતાને આગ લગાડે છે, હિન્દુ વિધિ વિધાનથી એની જે અંતિમ ક્રિયા છે કરવામાં આવે છે, અને આ જે પહેલવાન છે એના બધી વસ્તુ ગમતી નથી, અને છેલ્લે નાટકના અંતમાં આ જે મૌલવી છે એની મસ્જિદમાં જઈને હત્યા કરી દે છે. તો નાટક બહુ અદ્ભુત છે, મારે આખી વાર્તા નથી કે માત્ર મેં તમને ઝાંખી ઝલક આપી છે, પરંતુ 96 પાનાનું વિભાજિત આ નાટક તમે વાંચો, શરીફા વીજળી વાળાએ બહુ અદ્ભુત અનુવાદિત કર્યું છે, અને દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા પુસ્તક પ્રકાશિત છે. તો તમે આ નાટક વાંચો, ચારે ચાર દિશામાંથી જ્યારે તોડવાની વાત કરવામાં આવે છે, ધર્મના નામે ખોટી ખોટી માહિતી ફેલાવવામાં આવે છે, અને હિન્દુ મુસ્લિમોના ઝઘડા કરવામાં આવે છે, ત્યારે ખરેખર તો આ બે જે વ્યક્તિઓ છે, બે ધર્મ છે, એ લોકો સાથે જ રહેતા હતા. તન્નો જે છે પ્રશ્ન કરે છે કે મમ્મી આપણે અને માઈ એક સાથે રહી શકીએ છીએ તો ભારતની અંદર હિન્દુ અને મુસલમાન જોડે કેમ ના રહી શકે, ત્યારે હબીદા એની માતા જવાબ આપે છે કે જોડે રહી જ શકે આપણે રહેતા જ હતા, પરંતુ શું કામ ભારત અને પાકિસ્તાન બની ગયું એનો જવાબ મારી પાસે નથી. તન્નો માઈ પાસે જાય છે, માઈ પાસેનો કોઈ જવાબ નથી. એ સિકંદર મિર્ઝા પાસે જાય છે, એના પિતા પાસે જાય છે, એટલે કે ત્યાં એની પાસે કોઈ જવાબ નથી. કોઈ વ્યક્તિને ધર્મ કે સાથે રહેવામાં કોઈ બનાવટ નથી, પરંતુ એ લોકો માણસને માણસાય, 2 ટાઈમનું ખાવાનું, પોતાની રોજગારી, એ જ વસ્તુઓ સાથે મતલબ છે. અંબાલા છોડીને આવેલો જે નાસિર હોય કે પછી લખનૌ છોડીને આવેલો મિર્ઝા પરિવાર હોય, એ પોતાના જે વતન છે એને યાદ કરે છે, અને જેને લાહોર નથી જોયું એ જન્મ્યો નથીનો અર્થ એવો થાય છે કે લાહોર એ માત્ર કોઈ સ્થળ નહીં પણ દરેક વ્યક્તિનું વતન, દરેક વ્યક્તિને પોતાનું વતન વાલું હોય છે, પ્રિય હોય છે, અને અહીં લાહોરને પોતાના વતન સાથે આપણે સંકળાવાનું છે કે દરેકને પોતાનું વતન વાલું હોય છે. અને ડોસી બોલી ઉઠે છે કે જેણે લાહોર નથી જોયું એ જન્મ્યો જ નથી, એમ નાસિરના મનમાં અંબાલા વિશે એવું કહી શકાય કે જેણે અંબાલા નથી જોયું જન્મ્યો જ નથી, કે મિર્ઝા પરિવાર કહી શકે કે જેણે લખનૌ જોયું નથી એ જન્મ્યો જ નથી.
તો દરેક વ્યક્તિ માટે આ લાહોર એ માત્ર સ્થળ નહીં, પોતાના દેશનું પ્રતીક બને છે. નાટકના પ્રત્યેક ક્ષણે માનવીયતાના દીવા પ્રગટે છે, માણસને જોડવાની વાત કરે છે, સાચું ધર્મ શીખવવામાં આવે છે, ઈબાદત શું છે, એકતા શું છે, પ્રેમ શું છે, સાથે મળીને કઈ રીતે રહી શકાય એ ભાવના તમને આ પુસ્તક શીખવે છે. તો આપ સૌ જેણે લાહોર નથી જોયું, એ જન્મ્યો જ નથી, એ પુસ્તક ખરીદો અને વાંચો, એવી આપશ્રીને નમ્ર વિનંતી છે. અસ્તુ.